જય દ્વારકાધીશ મિત્રો, આજે તમને જીવાત દેખાય છે ને, એ કથીરી નામની જીવાત છે. એ મગફળીમાં ઝારા બનાવીને અને ટૂંકમાં એમાં શું કરતી હોય ભગવાન જાણે. કથીરી નામની જીવાત કહેવાય, જો દેખાતી છે, જો આખે આખું પાંદરું એમને એમ લઈ લીધું. હવે જો તમને મારી આંગળીમાં જ બતાવું, જો આવી જાય મગફળી હાવ કપડી લીધી. જો આ રીતે આ ચારા ટૂંકમાં બનાવે, ચારા તમને દેખાતા હોય તો વિડીયોમાં પાણી આલે છે અને જોતો તો આ જીવાત છે. અગ્રવારાને ફોન કર્યો એને, કંઈક દવા કીધી, દવા આવશે એટલે આપણે બીજો વિડીયો મૂક્યો. તમારે ત્યાં આ ટાઈપનો કોઈ રોગ દેખાતો હોય તો કોમેન્ટ કરજો, અને બીજો વિડીયો આવે એમાં આપણે કઈ દવાનું છે ને આને તેને બધું મૂકશું. જો આ છે ને દેખાય આ રીતે, મગફળી પી ગઈ હતી અને પાછી ચાઇન નહીં છે, પાછી પાવી પડી. સલ્ફર ભેગું હાલે છે, સલ્ફરથી મગફળીમાં વજન બહુ વધારે, ટૂંકમાં દાણો એક પોલો નારીએ કામ સારું બતાવે. હું 2-4 વર્ષ ત્યાં વાપરું છું. આ કથરી નામનો રોગ આજકાલે આપણે પહેલી વાર જોયો છે. કોઈની બીજા જમીનમાં આવતો હોય તો આપણે ખબર નથી, મારી જમીનમાં એક ફેરાયો નથી અને આપણે એમાં કોઈ દવા કે કોઈ સાઈટી નથી. એના માટે ઝારા બનાવે છે ટૂંકમાં, અને ઝીણી જીવાત લાલ કલરની થાય હોય તમારે કપડામાં છોટી જાય અને કરડે છે બહુ. પેલા હાલો બીજા વિડીયોમાં તમને આનું સોલ્યુશન અંતે બધું મોકલું, નાખું વિડીયોમાં.